નમસ્કાર દોસ્તો, તો લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબરથી જોતા આવડે છે, પણ લગભગ કોઈને ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર નામ સર્ચ કરીને રિઝલ્ટ જોતા નથી આવડતું. તો આજના વિડીયોમાં દોસ્તો આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે હું તમને બે ત્રણ વિદ્યાર્થીના સીટ નંબર વગર એમનું નામ સર્ચ કરીને રિઝલ્ટ તમને જોઈને બતાડીશ, પ્રેક્ટિકલ બતાડીશ. માટે વિડીયો પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો, તો જ તમને સમજાશે અને તમે આસાનીથી સરળતાથી તમે સમજીને તમારું કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર એક જ મિનિટમાં તમે રિઝલ્ટને પણ જોઈ શકશો. માટે વિડીયો પહેલાં તો પૂરો જોજો. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ ધોરણ 10નું અને ધોરણ 12નું રિઝલ્ટ નામ ઉપરથી તમારે જોવું હોય સીટ નંબર વગર, તો એ નામ ઉપરથી જવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે કોઈ પણ વિદ્યાર્થીનું બોર્ડનું રિઝલ્ટ માત્ર નામ ઉપરથી સીટ નંબર વગર તમે જોઈ શકશો. અથવા તો નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે ઓફિશિયલ mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરશો તો પણ આ પેજ ઓપન થઈ જશે. હવે તમે વેબસાઇટ ઓપન થયા પછી થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023. ધોરણ 12નું રિઝલ્ટ સીટ નંબરથી જોવા માટેનું આ પહેલું બોક્સ છે. ત્યાર પછી ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023. ધોરણ 12નું રિઝલ્ટ નામ ઉપરથી જોવું હોય સીટ નંબર વગર તો આ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023 આ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરશો તો ધોરણ 10નું રિઝલ્ટ સીટ નંબરથી તમે જોઈ શકશો. ત્યાર પછી છેલ્લું બોક્સ છે ધોરણ 10 નામ પરથી રિઝલ્ટ 2023. તો અત્યારે દોસ્તો હું ધોરણ 10નું રિઝલ્ટ નામ ઉપરથી જોઈને તમને બતાવીશ. માટે અહીંયા હું છેલ્લા બોક્સ ઉપર ક્લિક કરું છું ધોરણ 10વાળા. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના રિઝલ્ટ માટેની લિંક તમને જોવા મળી જશે. ઉપર લખેલું છે ધોરણ 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, એની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી દોસ્તો કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે કોઈ પણ વિદ્યાર્થીનું સીટ નંબર વગર રિઝલ્ટને તમે જોઈ શકશો. કૌંસમાં લખ્યું છે રિઝલ્ટ છે 25 તારીખે સવારે 6 વાગે વહેલા મુકાઈ જશે, પણ બની શકે 6 વાગ્યા કરતાં વહેલા પણ 4 વાગે 3 વાગે પણ મુકાઈ જાય. માટે દોસ્તો 12 વાગ્યા પછી તમે રિઝલ્ટને ચેક કરતા રહેજો. દોસ્તો 25 તારીખે વહેલી સવારે તમે કોઈ પણ એક લિંક ઉપર અહીંયા ક્લિક કરશો એટલે રિઝલ્ટ જોવા માટેની આ રીતનું એક બોક્સ તમારા મોબાઈલ ઉપર ઓપન થશે. ત્યાં તમને બે બોક્સ આપેલા હશે, એન્ટર સીટ નંબર ઓર એન્ટર નેમ. તો મિત્રો આપણે અહીંયા માત્ર વિદ્યાર્થીના નામ ઉપરથી વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવાનું છે, કોઈ સીટ નંબર આપણી પાસે નથી. તો અહીંયા તમારે એન્ટર નેમ જે બોક્સ છે બીજું બોક્સ એમાં તમારે જે તે વિદ્યાર્થીનું નામ લખવાનું છે. પણ મિત્રો વિદ્યાર્થીઓ ભૂલ એ કરે છે કે અહીંયા વિદ્યાર્થીનું પૂરું નામ લખે છે. આપણે મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય જેનો સીટ નંબર તમારી પાસે ન હોય એનું તમારે રિઝલ્ટ જોવું હોય તો એ વિદ્યાર્થીની માત્ર અટક અહીંયા લખવાની છે, માત્ર એમની સરનેમ લખવાની છે, એમનું પૂરું નામ અહીંયા લખવાનું નથી. જેમ કે મિત્રો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હું એક વિદ્યાર્થીનું રિઝલ્ટ સર્ચ કરવા માટે એ વિદ્યાર્થીની માત્ર સરનેમ લખું છું, એમની અટક લખું છું. એ વિદ્યાર્થીની અટક છે બાબરિયા. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં બાબરિયા એવું લખી લીધેલું છે. અટક લખાઈ ગયા પછી તમારે બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે ગો બટન ઉપર ક્લિક કરશો એવું તમને જે તે અટકના જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે એ બધા વિદ્યાર્થીનું લિસ્ટ તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે. જેમ કે મિત્રો મેં અહીંયા બાબરિયા અટક સર્ચ કરી છે, તો બાબરિયા અટકના જેટલા પણ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી છે એવા બધા વિદ્યાર્થીઓના લિસ્ટ છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો. હવે તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું છે એ વિદ્યાર્થીનું નામ તમારે અહીંયાથી શોધવાનું રહેશે. જેવું તમને એ વિદ્યાર્થીનું નામ મળી જશે, બાજુમાં એમનો સીટ નંબર પણ આપેલો છે અને બાજુમાં એક ગેટ, એક ચોરસ ગેટ નામનું બટન આપેલું છે, એ ગેટ બટન ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે મિત્રો જે તે વિદ્યાર્થીનું આખું રિઝલ્ટ છે એ તમારી સ્ક્રીન ઉપર આવી જશે. અને આ રિઝલ્ટને તમે નીચે પ્રિન્ટ નામનો એક ઓપ્શન પણ આપેલો છે, તેના ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટને ડાઉનલોડ પણ કરી શકશો અને પ્રિન્ટ પણ કાઢી શકશો. તો મિત્રો આવી રીતે તમારે રિઝલ્ટ નામ ઉપરથી જોવાનું છે. તમારે જે પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એ વિદ્યાર્થીનું માત્ર અટક લખવાની છે, પૂરું નામ નથી લખવાનું, એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને મિત્રો મેં તમને કીધું એમ કે રિઝલ્ટ જોવા માટેની લિંક અને નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટેની લિંક આ બંને લિંકો ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. તેના ઉપર ક્લિક કરીને તમે આ લિંકો ઉપર જઈને તમે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ છે એ જોઈ શકો છો. હજુ પણ તમને કોઈ પ્રશ્ન હોય, તમને ન સમજાતું હોય તો આ વિડીયોના નીચે કોમેન્ટ સેક્શનમાં જઈને તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓને સમજાઈ ગયું છે અને રિઝલ્ટ તમે જોઈ લીધા પછી તમારે કેટલા માર્ક આવે છે એ પણ તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.